પ્રગટ થાય છે.
સાધારણમાનવ પુસ્તકના પાછળ પડે છે અને સંતો પરમાત્માના પાછળ પડે છે. સંતો ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મય થઈને જે બોલે છે એના પાછળ પાછળ પુસ્તકો દોડે છે. ઋષિણામ પુનરાધ્યાનામ વાચમર્થો અનુધાવતી. જ્ઞાન ભક્તિ થી પ્રગટ થાય, ભક્તિ વાંચે અને જ્ઞાન વૈરાગ્ય બાળકો છે. પરમાત્મા સાથે પ્રેમ કરે, પરમાત્માનું ધ્યાન સ્મરણ સતત કરે, મનને ભગવાનમાં સ્થિર રાખવું કઠણ છે, આંખ ભગવાનમાં રાખવી. જાગૃત અવસ્થામાં મન આંખમાં રહે છે, આંખ જ્યાં સ્થિર થાય અને ત્યાં મનને સ્થિર થવું જ પડશે. આંખને ભગવાનમાં સ્થિર કરો, ભગવાનના નામનો જપ કરતા કરતા ભગવાનને કહેજો એક વાર મને નજર આપ. અર્જુનને કહ્યું છે, અર્જુન જ્ઞાન તો હું આપું છું, મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનં છે. જ્ઞાન ભગવાન આપે છે અને ત્યારે બુદ્ધિમાં સ્થિર થાય. ભક્તિ કરવાથી અજ્ઞાન દૂર થાય છે, ભક્તિ કરવાથી ધીરે ધીરે વાસનાનો વિનાશ થાય છે. ભક્તિનો અર્થ એ છે પરમાત્મા સાથે પ્રેમ કરો. તે કથા ગઈકાલે વર્ણન કર્યું, અજ્ઞાન દૂર થયું કે જ્ઞાન પ્રગટ થાય. લોકો જે દવા ખાય છે એ આરોગ્યના માટે દવા ખાતા નથી, દવા ખાય છે રોગનો નાશ કરવા માટે. શરીરમાં કોઈ રોગ હોય તો આરોગ્યનો અનુભવ થતો નથી. દવા ખાવાથી રોગનો નાશ થયો, રોગનો વિનાશ અને આરોગ્યની પ્રાપ્તિ એક જ ક્ષણમાં થાય. રોગનો વિનાશ થયો તે જ ક્ષણે આરોગ્ય મળે છે. અજ્ઞાન દૂર થયું કે તે જ ક્ષણે જ્ઞાન પ્રગટ થાય છે. પથ્થરમાં મૂર્તિ હોય છે, આપણને પથ્થરમાં મૂર્તિ દેખાતી નથી. કારીગરની દૃષ્ટિ બહુ સૂક્ષ્મ હોવાથી કારીગરને પથ્થરમાં મૂર્તિ દેખાય છે. કારીગર એ પથ્થરમાં મૂર્તિને ઉત્પન્ન કરતો નથી, મૂર્તિને ઢાંકનારો જે ભાગ છે એને એ યુક્તિથી કાઢી નાખે છે. મૂર્તિને ઢાંકનારો ભાગ એને કાઢી નાખે તો પથ્થરમાંથી મૂર્તિ પ્રગટ થાય. જ્ઞાન તમારા હૃદયમાં છે, ભગવાન તમારા હૃદયમાં છે. વાદળું આવ્યું છે તેથી દેખા નતા નથી, વાસનાનો વિનાશ કરવો છે. વાસનાનો વિનાશ ભક્તિથી જ થાય છે. શ્રી રામ શ્રી કૃષ્ણ સાથે જે અતિશય પ્રેમ કરે ધીરે ધીરે વાસનાનો વિનાશ થાય, જ્ઞાન પ્રગટ થાય છે. વિદુરજીના જેવી ભક્તિ કરો. ગઈકાલે વિદુરજીની કથા સંભળાવી છે, તમે એવી ઈચ્છા તો રાખો મારા ઘેર ભગવાન આવે, મારા ઘેર ભગવાન ભોજન કરે. વિદુરજી ભગવાનની ભક્તિ ભોગ માટે કરતા નથી, વિદુરજી ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરે. ભક્તિનું ફળ પૈસો નથી, ભક્તિનું ફળ સંસારનું સુખ નથી, ભક્તિનું ફળ ભગવાન. જે ભગવાનની ભક્તિ કરે છે ભગવાન એના ઘેર આવે છે. તમે એવી ઈચ્છા રાખો કે મારા ઘેર ભગવાન આવે, મારા ઘેર ભગવાન ભોજન કરે, મારે તે જોવું છે. પરમાત્માને કોઈ આમંત્રણ આપી શકે નહીં, પ્રભુ
સાથે એવો પ્રેમ કરો કે ભગવાન ને તમારા ઘેર આવવાની ઈચ્છા થાય. ભક્તિ તેની સફળ છે કે જ્યારે ભગવાન ને ભૂખ લાગે. ભક્તિ તેની સફળ છે જેના ઘરમાં ભગવાન ને ખાવાની ઈચ્છા થાય. જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં તમે પણ માગીને ખાઓ છો, અને ઓછો પ્રેમ હોય ત્યાં તમને કોઈ આપે છતાં તમે લેતા નથી. કોઈના ઘેર જમવા ગયા, ભોજન પૂરું થયું છે, ઉઠવાની તૈયારી છે, પેટ ભરાયું છે, પેટમાં બી જગા નથી, તમારો ખાસ કોઈ પ્રેમી લાડુ પીરસવા આવે તો તમે પણ એવું કહો કે તમે પીરસવા આવ્યા છો ને, અડધો લાડુ મને આપ્યો, ખાવાની ઈચ્છા નથી, ભૂખ નથી. પણ પીરસનાર માટે અતિ પ્રેમ હોય તો તમે ભાગો છો. જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં માનવ પણ ભાગીને ખાય, અને જ્યાં ઓછો પ્રેમ હોય ત્યાં કોઈ આપે તોય લેતો નથી. મીઠાઈમાં મીઠાશ નથી હોતી, મીઠાશ પ્રેમમાં હોય. પ્રેમ રસ અતિ મધુર રસ છે. કદાચ તમારો શત્રુ તમને બરફી આપે તો એ બરફી તમને કડવી રાખશે. બરફીમાં મીઠાશ નથી, મીઠાશ તો પ્રેમમાં હોય. પ્રેમ રસ અતિ મધુર રસ છે. ભગવાનને ભૂખ લાગી છે, ભગવાન માગે છે. ભક્તિ તેની સફળ છે જ્યારે ભગવાન માગીને આરોગ્ય છે. જ્યાં અતિશય પ્રેમ છે, જ્યાં અતિશય પવિત્રતા છે, ત્યાં જ પરમાત્મા આવે છે, ત્યાં જ ભગવાન આરોગ્ય છે. ઈશ્વરને આમંત્રણ કોઈ આપી શકે નહીં. જીવ ઈશ્વરને આમંત્રણ આપવા લાયક નથી. ભગવાન વગર આમંત્રણે આવે. અતિશય પ્રેમ વધે ત્યારે પરમાત્માને ભૂખ લાગે છે. વેદોમાં વર્ણન છે, ભગવાન ખાતા નથી, ભગવાન પાણી પીતા નથી. ઋગ્વેદમાં વર્ણન આવે છે, દ્વાસુ પર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે તયોરન્ય પિપ્પલમ સ્વાદુ અસ્તિ અન્ય અનશ્નન નભિ ચાકસી. સંસાર વૃક્ષ છે, આ વૃક્ષમાં બે પક્ષીઓ બેઠા છે. એક પક્ષીનું નામ છે જીવ, બીજું જે પક્ષી છે એનું નામ છે શિવ. જીવ રૂપી પક્ષી વિષય રૂપી ફળ ખાય છે છતાં દુર્બળ છે. બીજું જે પક્ષી છે એ સાક્ષી ભાવે જુએ છે, એ ખાતો નથી. એક અશ્નન અને અન્ય અનશ્નન. જીવ વિષય રૂપી ફળ ખાય છતાં દુર્બળ રહે છે. પરમાત્મા સાક્ષી ભાવે જુએ છે, પોતાના સ્વરૂપમાં સ્થિર છે, એ પુષ્ટ છે. ભગવાન ખાતા નથી, ભગવાન પાણી પીતા નથી. ભગવાન તો બધાને ખવડાવે છે. ભગવાન વિશ્વભર છે. ખરેખર ભગવાનને ભૂખ લાગી જાય તો ભગવાનની ભૂખ પણ ભગવાનના જેવી જ છે. ભગવાનની ભૂખ કોણ શાંત કરી શકે? પરમાત્માને કોઈ વસ્તુની ભૂખ નથી, ભગવાનને પ્રેમની ભૂખ છે. પરમાત્મા જીવને પ્રેમ આપે છે અને પરમાત્મા જીવ પાસે પ્રેમ જ માગે છે. ભગવાન સદાના માટે પ્રેમના ભૂખ્યા છે.
વિદુર પત્નીનો કેવો પ્રેમ હતો. મરવાન મારા ઘેર આરું, મારે દર્શન કરવા, મારે પ્રભુ પાસે કઈ માંગવું નથી. ભગવાન કેવી રીતે આરોગ્ય છે તે મારે જોવું છે. જેની ઈચ્છા શુદ્ધ છે એની ક્રિયા શુદ્ધ થાય છે, જેની ઈચ્છા શુદ્ધ નથી એની ક્રિયા પણ શુદ્ધ થતી નથી. વિદુર પત્નીની સદિચ્છા છે ભગવાન મારા ઘરમાં આવે, મારા ઘરમાં ભગવાન ભોજન કરે. વિદુર પત્નીનો એ મનોરથ સફળ થયો છે. તમે પણ એવી ઈચ્છા તો રાખો, ભગવાન મારા ઘરમાં આવે. વિદુરજીના જેવી ભક્તિ કરો, તમારા ઘેર એક દિવસ ભગવાન આવશે. વિદુરજી આખો દિવસ ભક્તિ કરતા હતા, મનને એક મિનિટ પણ પાપ કરવાની રજા આપશો નહીં. તમારી રજા લઈને જ મન પાપ કરે છે. આત્માની પ્રેરણા વિના મન પાપ કરી શકે જ નહીં. મન તો નોકર છે, આત્મા માલિક છે. તમારા મનને કોઈ સારા કામમાં પરોવી રાખો. તન અને મનને સર્વકાળ કોઈ સત્કર્મમાં પરોવી રાખો. વિદુરજી ધ્યાન કરે, ધ્યાન કરતા મન છટકી જાય ત્યારે પ્રેમજી પૂજા કરે, પૂજા માંથી પણ મન છટકી જાય, હરે કૃષ્ણ કીર્તન કરે, કીર્તન કરતા કરતા પણ આળસ આવે, ભાગવતનો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે. તમારા મનને શ્રી કૃષ્ણ થી દૂર જવા દેશો નહીં. મન જયારે ભગવાન થી દૂર જાય છે ત્યારે જ પાપ કરે છે. તમારા મનને ભગવાનના ચરણમાં રાખો. ચરણમાંથી હટી જાય તો નામમાં રાખો. નામમાંથી ભગવાન મન હટી જાય તો ભગવાનની લીલામાં મનને રાખો. મન ઈશ્વરથી દૂર ન જાય. મનને સારા કામમાં પરોવી રાખો, નહીં તો મન ખરાબ વિચાર કરશે. વિદુરજી આખો દિવસ ભક્તિ કરે, એમનો પ્રેમ એટલો બધો વધી ગયો કે ભગવાનનું આકર્ષણ થયું. મોટા મોટા રાજાઓ ઋષિઓ શ્રી કૃષ્ણ ભગવાનને આમંત્રણ આપે, મારા ઘેર પધારો, મારા ઘેર પધારો. વિદુરજી આમંત્રણ આપવા ગયા નથી, વગર આમંત્રણે ભગવાન આવે છે. જ્યાં અતિશય પ્રેમ છે, જ્યાં અતિશય પવિત્રતા છે, ત્યાં પરમાત્મા આવે છે. વિદુરજીના જેવી ભક્તિ કરો. વિદુરજી કેવી રીતે ભક્તિ કરતા હતા ગઈકાલે કથામાં વર્ણન કર્યું છે. આખો દિવસ ભક્તિ કરે, અતિશય ભૂખ લાગે ત્યારે એક વાર સાદું ભોજન કરે. આખો દિવસ ભક્તિ કરે. વિદુરજી નો પ્રેમ વધી ગયો, પરમાત્માનું આકર્ષણ થયું. યશોદા મૈયા બાલકૃષ્ણને ગોદમાં લઈને પ્રેમથી સમજાવી, બેટા કન્યા હવે તું મોટો થયો, તું ચોરી કરવા જાય છે સારું નથી, ચોરી કરવાનું હવે છોડી દે. તું તો રાજાનો દીકરો છું, તારા ઘરમાં ઘણું માખણ છે, હું તારા મિત્રોને માખણ આપીશ, તને માખણ આપીશ, તું ચોરી કરવા કેમ જાય છે? ગામમાં બધાને ખબર પડે કે આ ચોરી કરે છે, તે મોટો થયા પછી વહુ તને કોણ આપશે, તારું લગ્ન નહીં થાય. યશોદા મૈયા લાલાને સમજાવે, તું ચોરી કરવાનું છોડી દે, તું ઘરનું માખણ કેમ ખાતો નથી? લાલાએ કહ્યું કે માં, મને ઘરનું માખણ ભાવતું નથી, આ ગોપીઓનું માખણ બહુ સરસ હોય. લાલાને ઘરનું માખણ ભાવતું નથી. અરે ગોપીના માખણમાં મીઠાશ છે કે ગોપીના પ્રેમમાં? માખણમાં ગોપીનો પ્રેમ છે, પ્રેમ રસ અતિ મધુર રસ લાગે છે. શ્રી કૃષ્ણને ઘરનું માખણ ભાવતું નથી. ગોપીઓના ઘેર જઈને માખણ આરોગે છે.
સફળ થઈ. 12 વર્ષ સુધી વિદુરજી પત્ની સાથે પર્ણકુટીમાં રહીને આખો દિવસ ભક્તિ કરતા. ભક્તિ કોઈ દિવસ વ્યર્થ જાય નહીં. ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરો. ભક્તિનું ફળ ભગવાન છે. મારા ઘેર ભગવાન આવે, મારા ઘેર ભગવાન ભોજન કરે. વિદુર પત્નીનો પ્રેમ વધી ગયો, ભગવાનનું આકર્ષણ થયું, ભગવાનને ભૂખ લાગી, વિદુરજીના ઘેર માગીને ભગવાન આરોગ્ય. વિદુરજીને કૃતાર્થ કરીને શ્રી કૃષ્ણ ધર્મરાજાને મળવા માટે ગયા. વિદુરજીએ વિચાર કર્યો, કૌરવોના ઘરમાં પ્રભુએ પાણી પણ પીધું નથી. મને એવું લાગે છે કે હવે શ્રી કૃષ્ણ કૌરવોનો વિનાશ કરશે, અને તેથી જ પાણી પીધું નથી. વિદુરજીએ વિચાર કર્યો, એકવાર હું ધૃતરાષ્ટ્રને સમજાવું, એ માની જાય તો સારું છે. ધૃતરાષ્ટ્રનો સંગ ભક્તિમાં વિઘ્ન કરે છે, તેથી ધૃતરાષ્ટ્રને છોડીને વિદુરજી પર્ણકુટીમાં રહેતા. કોઈનો પણ સંગ ભક્તિમાં વિઘ્ન કરે એનાથી દૂર રહેજો, પણ કોઈ જીવના માટે મનમાં કુભાવ લાવશો. સાધારણ માનવ કોઈનો ત્યાગ કરે છે ત્યારે એના માટે કુભાવ રાખે છે, એ બહુ ખરાબ છે. એનું નામ દેશો નહીં. કોઈ પણ જીવના માટે જે કુભાવ રાખે એના ભક્તિમાં બહુ વિઘ્ન આવે. કોઈ પણ જીવના માટે જે કુભાવ રાખે એનું મન બહુ બગડે છે. જીવ ઈશ્વરનો અંશ છે. સજ્જન દુર્જન, ધર્મ અધર્મ, પાપ અને પુણ્ય, આ સર્વનો આધાર ભગવાન છે. પાપથી દૂર રહેજો, પાપીનો તિરસ્કાર ન કરો. જે પાપીનો તિરસ્કાર કરે છે એક દિવસે પાપી થઈ જાય છે. પાપીનો તિરસ્કાર ન કરો. પાપ કોના હાથે થતો નથી, બધાના આધાર ભગવાન છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, ધર્મ જે છે એ ભગવાનના હૃદયમાં છે અને અધર્મ ભગવાનના પીઠમાં છે. અધર્મનો આધાર કોણ? અધર્મ ક્યાંથી આવ્યો? રાત્રિ છે તેથી દિવસની કિંમત છે. રાત્રિ ન હોય તો દિવસની કિંમત નથી. દુર્જન છે અને તેથી સજ્જનનો મહિમા વધે છે. દુર્જનમાં પણ સદભાવ રાખજો, દુર્જનથી દૂર રહેજો, દુર્જનનો સંગ ન કરો, પણ દુર્જનના માટે મનમાં કુભાવ લાવશો. વિદુરજીએ વિચાર કર્યો, ધૃતરાષ્ટ્રને કુસંગ થયો છે, તેથી ની બુદ્ધિ બગડી છે. એકવાર એને હું સમજાવું, એ માની જાય તો સારું છે. મને એવું દેખાય છે હવે શ્રી કૃષ્ણ કૌરવોનો વિનાશ કરશે. ધૃતરાષ્ટ્રના માટે સદભાવ છે, દુર્જનના માટે, પાપીના માટે મનમાં સદભાવ રાખો. પાપનો તિરસ્કાર કરો, પાપીનો તિરસ્કાર ન કરો. બધાનો આધાર ભગવાન છે. શાસ્ત્રોમાં લખ્યું છે, ધર્મ ભગવાનના હૃદયમાં છે અને અધર્મ ભગવાનના પીઠમાં છે. જે અધર્મનો તિરસ્કાર કરે છે એ ભગવાનના પીઠમાં ધબ્બો મારે છે. ભગવાનના પીઠમાં અધર્મ છે. વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે આવે છે. એકવાર એને હું સમજાવું, એ માની જાય તો સારું છે. મધ્યરાત્રિના સમયે વિદુરજી આવ્યા છે. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને સુંદર ઉપદેશ કર્યો.
એને મહાભારતમાં વિદુર નીતિ કહે છે. યન્મંત્રિણો વૈદુરિકં વદંતિ. સુંદર વિદુર નીતિનો ઉપદેશ કર્યો છે. ધૃતરાષ્ટ્રને કહ્યું છે, આ દુર્યોધન જે છે યાદ રાખજે, એ તારો પુત્ર નથી, તારું પાપ છે. અતિશય જયારે પાપ વધે છે ત્યારે દુર્યોધન જેવો દુરાચારી દીકરો ઉત્પન્ન થાય. અતિશય પુણ્ય વધે તો સત્પુત્ર નો જન્મ થાય. દશરથ સુકૃત રામ ધરી દે, જનક સુકૃત મૂર્તિ વહી દે. દશરથ રાજાએ અનેક જન્મમાં બહુ તપશ્ચર્યા કરી હતી. દશરથ મહારાજ જીતેન્દ્રિય છે, તપસ્વી છે, ભગવદ ભક્ત છે. ભગવાનની ભક્તિ ભગવાનના માટે જ કરતા હતા. ભગવાન અનેક વાર દશરથ મહારાજને કહે, તમે માગો કે મારે કઈ માંગવું. ભગવાનને એવું થયું, દશરથ મહારાજને હું શું આપું, એ સતત મારી ભક્તિ કરે છે, હવે એમનો હું દીકરો છું. જે જગતનો પિતા છે એ દશરથ મહારાજના પુત્ર થયા છે. અતિશય ભક્તિ વધે, પુણ્ય વધે તો સત્પુત્રનો જન્મ થાય. પુત્ર થવાથી સુખ મળતું નથી, પુત્ર લાયક હોય તો સુખ આપે. દુર્યોધનના જેવો નાલાયક દીકરો હોય તો મા બાપને રડાવે છે, વિનાશ કરે છે. વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવે છે, આ દુર્યોધન જે છે એ તારું પાપ છે, છોડી દે. દુર્યોધન નો મોહ છોડીને અર્જુરાજ પાંડવોને તું આપી તો તારું કલ્યાણ થશે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, પુત્ર અતિ પાપી હોય તો એને પિતાએ પૈસો પણ ન આપે. અતિ પાપીને પૈસો આપવો એ તો પાપ કરવાની પ્રેરણા છે. અતિ પાપીને પૈસો ન મળે તો એ વધારે પાપ કરશે. ધૃતરાષ્ટ્ર જાણતો હતો દુર્યોધન દુરાચારી છે, દુષ્ટ છે. એની દુર્યોધનમાં એવી મમતા હતી, પુત્રનું પાપ છુપાવે છે. પુત્ર સાથે અતિશય પ્રેમ કરે છે. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઠપકો આપ્યો છે, એક દુર્યોધનનો મોહ તું છોડે તો તારા વંશનું કલ્યાણ થશે. તું દુર્યોધનમાં મમતા રાખે છે, હવે તારા વંશનો વિનાશ થશે. આ તારા વંશનો વિનાશ કરવા માટે તારું પાપ જ દુર્યોધનના રૂપે આવ્યું છે. એનું મોટું છોડી દે. ત્યારે ધૃતરાષ્ટ્રે કહ્યું છે, હું પાંડવોને જાણું છું, પાંડવો ધર્મની મૂર્તિ છે. પાંડવો તો એવું જ માનશે, રાજના માટે ઝઘડો કોણ કરે, યુદ્ધ કરવાથી અનેકના વંશનો વિનાશ થશે, યુદ્ધ કરવાથી દેશ દુઃખી થશે. પાંડવો ધર્મની મૂર્તિ છે, પાંડવો તો એવો જ વિચાર કરશે, આખું જીવન વનમાં રહીને કંદમૂળ ઠળકાઈશ, રાજના માટે ઝઘડો કરવો નથી. ધૃતરાષ્ટ્રને એવો વિશ્વાસ હતો કે પાંડવો યુદ્ધ કરવાના નથી, તે યુદ્ધ નહીં કરે. ત્યારે વિદુરજીએ કહ્યું છે, યાદ રાખજે, પાંડવો યુદ્ધ ન કરે તો ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ કરશે અને કૌરવોનો વિનાશ કરશે. શ્રી કૃષ્ણ ધર્મ પક્ષપાતી છે, ધર્મ એ જ ભગવાન છે. ધર્મની હારે ભગવાનની હાર છે. ભગવાનને ધર્મ અતિશય પ્રિય છે. ગીતાજીમાં અર્જુને ભગવાનને પૂછ્યું હતું, તમે અવતાર શા માટે ધારણ કરો છો? કોઈને મુક્તિ આપવા માટે તમે આવો છો? કોઈને આનંદ આપવા માટે આવો છો?
ભગવાને કહ્યું કે હું તો મારા ધર્મનું રક્ષણ કરવા માટે જ રચનાઉ છું. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવ આવ્યું. શ્રી કૃષ્ણ ભગવાનને સનાતન ધર્મ અતિશય પ્રિય છે અને તે ધર્મનું રક્ષણ કરવા માટે જગતમાં ભગવાન આવે છે. ધર્મ એ જ ભગવાન છે. જે ઘરમાં ધર્મ છે એ ઘરમાં જ ભગવાન છે. જે ઘરમાં ધર્મ નથી એ ઘરમાં ભગવાન નથી. લોકો થોડી ભક્તિ કરે છે, વેદાંતના પુસ્તકો વાંચીને બ્રહ્મજ્ઞાનની વાતો પણ કરે છે, ધર્મ પાળતા નથી. જે ધર્મ છોડે છે એનું જ્ઞાન ટકતું નથી. જે ધર્મ છોડે છે એના ભક્તિમાં બહુ વિઘ્ન આવે છે. જ્ઞાન અને ભક્તિ ધર્માનુકૂળ હોય તો જ સફળ છે. ધર્મ વિરુદ્ધ ભક્તિ, ધર્મ વિરુદ્ધ જ્ઞાન ટકશે નહીં, ધર્મ છોડવો નહીં. કેટલાક લોકો એવું સમજવા લાગ્યા છે કે અમે જ્ઞાનમાં આગળ વધ્યા છીએ, જ્ઞાનમાં આગળ વધ્યા પછી ધર્મની જરૂર રહેતી નથી. ભાગવતમાં એવું લખ્યું છે, જેને દેહનું ભાન છે એને ધર્મની જરૂર છે. જેને કોઈ દિવસ યાદ જ આવતું નથી કે હું પુરુષ છું કે સ્ત્રી છું, જે શરીરથી અલગ રહે છે એને ધર્મની જરૂર નથી. જેને દેહ ભાન છે અને ધર્મ છોડે તો એનું પતન છે. ધર્મ છોડવું, જ્ઞાન અને ભક્તિના અભિમાનમાં જે ધર્મ છોડે છે એનું પતન થાય. ભગવાનને ધર્મ અતિશય પ્રિય છે. જ્યાં ધર્મ છે ત્યાં શ્રી કૃષ્ણ છે. થોડો વિચાર કરો, દ્વારકા છોડીને ભગવાન વારંવાર પાંડવોના ઘેર આવે. સોનાની દ્વારકા છે, દ્વારકામાં સર્વ પ્રકારનું સુખ છે, એ દ્વારકા છોડીને પાંડવોના ઘરમાં ભગવાન કેમ આવે? પાંડવોએ ધર્મ છોડ્યો નથી. જીવનમાં સુખનો દુઃખનો ગમે તેવો પ્રસંગ આવે, આપણો ધર્મ છોડશો નહીં, ધર્મ બદલવો નહીં. સનાતન ધર્મ જેવો કોઈ ધર્મ થયો નથી. સનાતન ધર્મમાં જેટલા સાધુ સંતો મહાત્માઓ થયા છે એટલા કોઈ ધર્મમાં થયા. પાંડવોએ ધર્મ છોડ્યો નથી, તેથી પરમાત્મા પાંડવોને છોડતા નથી. પાંડવોનો પક્ષપાત પ્રભુએ કર્યો છે. શ્રી કૃષ્ણ પાંડવોની જીત થાય માટે કપટ પણ કરે છે. જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન માથું નમાવે છે. જ્યાં ધર્મ છે ત્યાં જ ભગવાન બિરાજે છે. વધારે તો શું, જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન સેવા પણ કરે છે. અર્જુનની સેવા કરી છે, અર્જુનનો રથ ચલાવે છે, અર્જુનના ઘોડાઓને પાણી પીવડાવે છે. જે જગતનો માલિક છે, જે ઈશ્વર છે, જે લક્ષ્મીનો પતિ છે, એને અર્જુનના ઘોડાઓની સેવા કરવાની શી જરૂર છે? અર્જુનમાં શ્રી કૃષ્ણ સારથી થયા છે. સારથી થવાનો અર્થ છે નોકર થવાનો. ગીતાજીના આરંભમાં અર્જુન એવું બોલ્યો છે, સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય મે અચ્યુતમ. જેમ કોઈ મોટો શ્રીમાન પોતાના નોકરને એમ કહે કે મારી ગાડી ત્યાં તું લઈ જાય, અર્જુન એવું બોલ્યો છે. ભગવાનને કહે છે મારો રથ ત્યાં લઈ જાઓ. એક વચન છે. ભગવાન અર્જુનના સારથી કેમ થયા છે? અર્જુનમાં એવું શું હતું કે ભગવાન અર્જુનના સેવક?
અર્જુન ધર્મને મોટો ભય માને છે. જીવનમાં ધન મોટું નથી, પ્રાણ મોટા નથી, ધર્મ મોટો છે. ધર્મનું રક્ષણ કરવા માટે પ્રાણનો ભોગ આપ્યો છે. પ્રાણનો ભોગ આપીને પણ ધર્મનું જે રક્ષણ કરે છે, મહાભારતના વન પર્વમાં કથા આવે છે. પાંડવો રાજમહેલમાં રહેતા હતા અને વનવાસી થયા. વનવાસના દુઃખમાં એકવાર ભીમ આકળાયા છે અને તે આકળાયેલા ભીમ ધર્મરાજાને છપ્પો આપે છે. મોટા ભાઈ તમે જુગાર રમવા ગયા તેથી અમારી આદશા થઈ ગઈ, તમારા લીધે અમે દુઃખી થયા છે. તે સમયે અર્જુન ભીમને સમજાવે છે, કોઈ દિવસ આવું બોલીશ નહીં. મોટા ભાઈ જે કઈ કરે તે યોગ્ય છે. ધર્મરાજ જાણે છે જુગારમાં કલીનો નિવાસ છે, છતાં જુગાર રમવા ગયા છે. ક્ષત્રિયનો ધર્મ છે કોઈ યુદ્ધનું આમંત્રણ આપે તો ક્ષત્રિય એને ના પાડી શકે. જુગારનું કોઈ આમંત્રણ આપે તો ક્ષત્રિય એને ના પાડી શકે નહીં. ધર્મરાજ જાણતા હતા, ધર્મ સમજીને જુગાર કરે છે. દુર્યોધને બહુ કપટ કર્યું છે તેથી પાંડવોની હાર થઈ છે. મોટા ભાઈ જે કરે છે તે યોગ્ય છે. મહાભારતમાં પાંડવોનું સ્વરૂપ સમજાયું છે. અર્જુન નર છે, શ્રી કૃષ્ણ નારાયણ, નર નારાયણ સાથે જ રહે છે. નર નારાયણની જોડી છે આ શરીર રૂપી રથમાં છે. યુધિષ્ઠિર મહારાજ ધર્મની મૂર્તિ છે, ભીમ એ બળ છે, અર્જુન એ જીવાત્મા છે, નકુલ જ્ઞાન છે, સહદેવ બુદ્ધિ છે. ધર્મ, બળ, જ્ઞાન અને બુદ્ધિ આ ચાર ગુણ વાળો જે જીવ તે જ અર્જુન છે. દ્રૌપદીના પાંચ પતિ નથી, પાંડવો પાંચ છે, તત્વ એક છે. દ્રૌપદી દયાનું સ્વરૂપ છે, દયાનું લગ્ન ધર્મ સાથે છે, દયાથી જ ધર્મ સફળ થાય છે. એ ધર્મ શા કામનો જે ધર્મથી કોઈને દુઃખ થાય. દ્રૌપદી દયાની મૂર્તિ છે, દ્રૌપદીનું લગ્ન ધર્મ સાથે, દયાથી જ ધર્મ સફળ થાય છે. ભીમ બળનું સ્વરૂપ છે, દ્રૌપદીનું લગ્ન ભીમ સાથે બળ સાથે છે. બળવાને દયાળુ હોય, બળ એ કોઈનો વિનાશ કરવા માટે નથી, બળ એ રક્ષણ કરવા માટે છે. બળમાં દયાનો સાથ ન હોય તો એ બળવાન અનેકને રડાવશે. ભીમ બળની મૂર્તિ છે, એનું લગ્ન દયા દ્રૌપદી સાથે છે. અર્જુન જીવાત્મા છે, નકુલ જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન દયાથી જ સફળ થાય છે. જ્ઞાની પુરુષો એવું માને છે, બીજાનું દુઃખ એ મારું દુઃખ, બીજાનું સુખ એ મારું સુખ, મારા અંદર જે ભગવાન છે એ જ સર્વમાં છે. જ્ઞાન દયાથી સફળ થાય છે. દ્રૌપદી દયાની મૂર્તિ છે, દ્રૌપદી પંચ પાંડવોની પત્ની છે, પાંડવો પાંચ નથી, એક જ તત્વના નામ અનેક છે. યુધિષ્ઠિર મહારાજ ધર્મ છે, ભીમ બળ છે, અર્જુન જીવ છે, નકુલ જ્ઞાન છે, સહદેવ બુદ્ધિ છે. ભગવાનને ધર્મ અતિશય પ્રિય છે. જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન પણ માથું નમાવે. જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન બતાવે છે કે મારી હાર છે. ધર્મની હાર થતી નથી, ધર્મની હારે ભગવાનની હાર છે. પાંડવોની
આપની જીત થાય માટે શ્રી કૃષ્ણ કપટ કરે છે. ધર્મની હાર થતી નથી. આ કલિયુગમાં એવું દેખાય છે કે ધર્મની હાર છે. કલી અધર્મનું પ્રતીક છે. અધર્મના રાજ્યમાં ધર્મની હાર છે એવું દેખાય છે. આજે ભલે ધર્મની હાર દેખાય, અંતમાં ધર્મની જીત થવાની છે. ધર્મની હાર થતી નથી. ધર્મની હારે ભગવાનની હાર છે. વિષ્ણુ સહસ્ત્ર નામમાં ધર્મ એ જ ભગવાનનું નામ છે. ધર્મો ધર્મ વિરુત્તમઃ. શ્રી કૃષ્ણ ધર્મની મૂર્તિ છે. ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામીએ વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપર ભાષ્ય લખ્યું છે અને તે ધર્મો ધર્મ વિરુત્તમઃ શ્લોકના ભાષ્યમાં લખ્યું છે. ધર્મ છોડવો નહીં. દુર્યોધને ક્રોધ આવ્યો અને તે દુર્યોધને વિદુરજીને સભામાં
આમંત્રણ આપ્યું. વિદુરજી સભામાં આવ્યા પછી દુર્યોધન વિદુરજીને ગાળો આપે છે, તિરસ્કાર કરે છે. મારા ઘરનું અન્ન ખાઈને પાડા જેવું પુષ્ટ થયો છે, મારી નિંદા કરે છે. હું બોલતો નથી, હું આપો દુર્યોધન આવું બધું બોલે છે, મૂર્ખ છે. સભામાં નિંદા કરી છે. વિદુરજીનું મન શાંત છે, જેને અંદરથી ભક્તિનો રંગ લાગ્યો છે તેના મન ઉપર નિંદાની અસર થતી નથી. ભક્તિનો અર્થ એ છે જેને ભગવાનનો આનંદ મળ્યો છે. ભગવાન આનંદ સ્વરૂપ છે, જેને ભગવાનનો આનંદ મળ્યો છે એની કોઈ પ્રત્યક્ષમાં નિંદા કરે કે કોઈ પાછળથી નિંદા કરે, કોઈ ખરી નિંદા કરે કે ખોટી નિંદા કરે, નિંદાની અસર મન ઉપર થશે નહીં. નિંદાની અસર જેના મન ઉપર થાય એ સમજે મારી ભક્તિ કાચી છે. કેટલાક લોકો રોજ ગીતાજી નો પાઠ કરે છે અને બોલે છે, તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો એ નકે નથી. કેવળ પાઠ કરવાથી લાભ નથી, હું શું બોલું છું અર્થાનુસંધાન સાથે બોલું. તમારી કોઈ નિંદા કરે ને તેથી તમારો વાળ વાકો થવાનો નથી. તમારી કોઈ નિંદા કરે તો તમારું જરા પણ નુકસાન નથી. તમારી જે નિંદા કરે છે એ દુઃખી થવાનું છે. નિંદા કરે એ મહાન પાપ છે, નિંદા સહન કરે એ મહાન પુણ્ય છે. સભામાં વિદુરજીની નિંદા કરે છે, વિદુરજી શાંતિથી સાંભળે છે. ભગવાનની માયા વિલક્ષણ છે, બધાને ભૂલાવે છે. માયાએ જેને ભૂલાવ્યો છે એ શું ન કરે, માયાએ જેને ભૂલાવ્યું છે એ શું ન બોલે. સભામાં દુર્યોધન ગમે તેવું બોલે છે, વિદુરજીના મન ઉપર જરાય અસર થઈ નથી. મન શાંત છે. જે કમ ખાય છે એ ભગવાનને ગમે છે. માનવ કમ ખાતો નથી અને તેથી માલિકને ગમતો નથી. કમ ખાવ, સહન કરો. કદાચ તમને એમ થશે કે મારા કથામાં તમે જ્યારે બોલો છો ત્યારે સાંભળી ત્યારે ઠીક લાગે છે, પણ એની ઘેર ગયા પછી યાદ જ નહીં. કેટલાક લોકો તો એવા હોય છે એમની ઈચ્છા અનુસાર રસોઈ ન થાય તો હૈયું બાળે, ઘરમાં કહીને આવે છે આજે બટાકા કરશો ને આજે સુરણ કરે, અને ઘેર ગયા ને જોયું કે બટાકા કરે હૈયું બાળે. મેં કહ્યું હતું આવું કેમ કર્યું, અરે હૈયું શું કરવા માંગે છે, જે મળ્યું છે તે રામ રામ તો ખા ને, છો વાંધો છે. હૈયું બાળવું મહાન પાપ છે. શાસ્ત્રોમાં તેવું લખ્યું છે જે હૈયું બાળે છે એને ભગવાનનું મંદિર બાળવા જેવું પાપ લાગે. તમારા હૃદયમાં નારાયણ છે, ગમે તે થાય હૈયું બાળશો નહીં, સહન કરો, તમે બહુ સુખી થશો. આજકાલ લોકોમાં સહન શક્તિ રહી નથી અને તેથી દુઃખ વધ્યું છે. પ્રાચીન કાળના લોકો બહુ સહન કરતા અને તેથી એમના મન ઉપર દુઃખની અસર બહુ થતી નહોતી. સહન શક્તિ વધારે, આજકાલ લોકોને સહન થતું નથી. છોકરાઓને શિખામણ આપવા માટે માતા પિતા કદાચ બે કડવા શબ્દો કે તો આજકાલના છોકરાઓને પણ સહન થતું નથી. પ્રાચીન કાળમાં તો છોકરાઓને મા બાપની ભીક લાગતી હતી, હવે તો બધું જ બદલાયું. આજકાલના મા બાપોને છોકરાઓની ભીક લાગે છે. છોકરાઓ કઈ કરી બેસે તો શું થાય, સહન થતું નથી. વહુને શિખામણ આપવા માટે સાસુજી બે કડવા શબ્દો કદાચ બોલે તો બહુ હૈયું બાળે છે, અને પછી ધણીને સમજાવે છે તમારી મા બહુ ખરાબ છે, મને આજે આવું કહ્યું. તમારી બદલી કે મુંબઈ થતી હોય તો આપણે બે જણા ત્યાં જઈને રહીશું.